नमस्कार मित्रों, तो आज अपने स्वाध्याय 6.3 नो त्रीजा दाखला विषय अभ्यास करीशु। इन्हें शू कीधु छे त्रीजा दाखला मा आपेल आकृति मा ए बी अने डी समान छे। ए बी अने डी आ बन्ने रेखा केवी छे? समान छे। आपी दीधु छे बी ए सी 35। बी ए सी आनु माप केटलु आपी दीधु छे? 35 आपी दीधु छे। सी डी ई, सी डी ई केटलु आपी दीधु छे? 53 માપ આપી દીધું છે। તો DCE શોધો। હાલો DCE ક્યાં છે? DCE હાલો આ માપ તમારે શું કરવાનું છે? શોધવાનું છે। હાલો પહેલી વસ્તુ છે, હવે આ તમારી માહિતી માટે હું રેખાને લંબાવું છું। જોજો આ રેખાને હું આમ લંબાવું, આ રેખાને હું આમ લંબાવું, ચેકી નાખીશ પછી। હાલો આ રેખાને હું આમ લંબાવું, આ રેખાને આમ લંબાવું। હવે એને એમ કીધું છે કે આ 35 છે તો ઓટોમેટિક આ કેટલું થાય? સામ સામેના ખૂણો જો, આ બે સીધી રેખા છે, આ બે સીધી રેખા છે, આ એકની છેદિકા છે, તો સામ સામેના ખૂણા કેવા થાય? યુગ્મ કોણો। તો યુગ્મ કોણો કેવા હોય? સમાન હોય। તો આ 35 હશે તો આપણે કેવું હશે? 35। તો હાલો પેલું કઈ કઈ રેખા સમાંતર છે? તો એમ કે હશે એ બી અને ડી ઈ રેખા। તો અહીં પેલો મુદ્દો લખીશ, એ બી અને ડી ઈ ઓલરેડી આપેલું જ છે, એ બી અને ડી સમાંતર રેખા છે અને છેદિકા કઈ છે? એ ઈ ની છેદિકા, ના ની છેદિકા એ ઈ છે। હાલ તો હવે મેં આકૃતિ જાણી જોઈને લંબાવેલ છે, આ બે રેખા છે, એક છેદિકા છે, તો યુગ્મ કોણો કેવા હોય? સમાન। આ ખૂણાનું નામ મને લખાવો, તો તમે આ ખૂણાનું નામ લખાવશો બી એ ઈ, તો લખાવશો માપ ખૂણો બી એ ઈ બરાબર। આ ખૂણાનું નામ લખાવો, તો તમે લખાવશો એ ઈ ડી, અહીંથી નહીં લખાવશો કારણ કે હું આ બે રેખાની વાત કરું છું, એ ઈ ડી, તો લખાવીશ માપ ખૂણો એ ઈ ડી કેવા છે? તો બાજુમાં લખીશ અંતઃયુગ્મ કોણ, કેવા? અંતઃયુગ્મ કોણો, અંતઃયુગ્મ કોણો। હાલો તો આ બંને કોણા યુગ્મ કોણા હોય તો કેવા હોય? સમાન હોય। તો લીચે લખીશ યુગ્મ કોણ હંમેશા સમાન હશે, યુગ્મ કોણ હંમેશા સમાન હોય છે, સમાન હોય છે। હાલો જે જેનું માપ આપ્યું છે એ લખો, બી એ ઈ નું માપ આપી દીધું છે, બી એ ઈ કેટલું આપ્યું છે? 35। તો અહીં લખીશ 35 બરાબર એ ઈ ડી। હલો એ ઈ ડી આનું માપ કેટલું થશે? 35। આનું માપ 35 હોય તો આનું માપ કેટલું હોય? 35। આ માપ જેટલું હશે એટલું જ આ માપ હશે કારણ કે બેના બંને કેવા છે? યુગ્મ કોણ। હવે સાહેબ મને ત્રિકોણમાં મારે તો સી નું માપ મેળવવું, તો ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 મને ખ્યાલ છે। તો અહીં લખીશ ત્રિકોણ, કઈ ત્રિકોણ? સી ડી ઈ, ત્રિકોણ સી ઈ ડી ના ત્રણેય ખૂણાનો સરવાળો, ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે? 180 છે। હાલો ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણામાં સી ડાયરેક્ટ લખવું તો હાલશે, મને કોઈ આમાં કઈ ફેરફાર નથી થતો, બાકી સી નું માપ તમારે લખવું હોય તો આ બે એક જ કહેવાય, ઘણા આમ લખશે। જો ડીસીઈ જોજો, ડીસીઈ પણ આનું માપ આને ખાલી સી કહું તો હાલે, કેમ કે અહીં કોઈ બીજો કોઈ ખૂણો આપેલો નથી, તો માપ ખૂણો સી, માપ ખૂણો ડી, માપ ખૂણો ઈ એમ લખી નાખીશ તોય ચાલશે, બાકી કદાચ તમે આમ લખ્યું હોય તો આગળ લખતા હોય એમ લખ્યું હોય તો એ કોઈ ફેરફાર નથી। તો હવે અહીં શું કરશું? માપ ખૂણો સી, માપ ખૂણો ડી, માપ ખૂણો ઈ, માપ ખૂણો સી, માપ ખૂણો ડી, માપ ખૂણો ઈ, ત્રણે ત્રણનો સરવાળો કેટલો થાય છે? 180। હાલો સી નું માપ મને મેળવવાનું છે, માપ ખૂણો સી નું માપ મેળવવાનું છે, ડી નું માપ શું છે? 53, ઈ નું માપ શું છે? 35 બરાબર 180। 35 અને 53 નો સરવાળો કરું છું, 53 અને 35 નો સરવાળો, 5 ને 3 8, 5 ને 3 8 કેટલો થશે? 88। તો હવે લખીશ માપ ખૂણો સી બરાબર, માપ ખૂણો સી 88 ઇન્ટુ 180, 88 આ બાજુ જશે એટલે શું થશે?
માઇનસ 180 માંથી 88 બાદ કરો એટલે શું વધશે? તો હવે 180 માંથી 88 બાદ કરો, આ 7 આ 10, 10 માંથી 8 જાય તો 2, 17 માંથી 8 જાય એટલે કેટલા વધશે? 92 વધશે. કેટલા વધશે? 92. તો માપ ખૂણો સી બરાબર, અહીં લખી નાખું છું, માપ ખૂણો સી બરાબર 180 માઇનસ 88, તો માપ ખૂણો સી બરાબર 92 થશે. આ રીતનો દાખલો ગણી શકાય. હજી એક વાર સમજાવી દઉં છું, આ ભાગાકાર ગુણાકાર છે, ચેકી નાખું છું. હવે પેલા તમે આ રેખાને આમ સુધી લંબાવી દીધું, બધી રેખાને જ્યાં 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 લંબાવવાનું, શા માટે? સમજણ માટે, કે આ બંને યુગ્મ કોણો છે. તો લખીશ એ બી અને સી ડી સમાંતર રેખા છે, એ બી અને ડીઈ સોરી સમાંતર રેખા છે. સેદિકા કઈ છે? એ ઈ તેની સેદિકા છે. સેદિકાની સામ સામેના ખૂણા કેવા હોય? યુગ્મ કોણો. ને અંદરની બાજુ છે તો અંતઃકોણ, બહારની બાજુ તો બાહ્યકોણ. તો મેં લખ્યું છે બી એ ઈ, બી એ ઈ આ ખૂણો, આ ખૂણાનું નામ લખવું હોય તો એ ઈ ડી. બંને ખૂણા કેવા છે? અંતઃ યુગ્મ કોણો છે. અને યુગ્મ કોણો હંમેશા કેવા હોય? સમાન, એટલા માટે બરાબરની નિશાની. તો બી એ ઈ નું માપ કેટલું છે? 35. તો ઓલરેડી એ ઈ ડી નું માપ કેટલું થશે? 35 થશે. આ બંનેનું માપ કેટલું થશે? 35. હાલો મને એક તો મળી ગયું છે. હવે ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. આને તમે જો, આ મારે મેળવવાનું શું હતું? સી જ મેળવવાનું હતું. પછી ડીસીઈ પર લખી શકાય, જોજો ડીસીઈ. ખાલી ખૂણો સી લખો તો એ કઈ વાંધો નથી, મેં ખાલી ખૂણો સી લખ્યો છે, એને ડીસીઈ પણ કહી શકાય, કારણ કે વચ્ચેનું બિંદુ શું છે? સી. હાલો માપ ખૂણો સી ડીઈ, ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. સી નું માપ મેળવવાનું હતું, ડી નું 53, ઈ નું 35, 180. 53 અને 35 નો સરવાળો કરો, 88 થાય. 88 આ બાજુ જાય તો માઇનસ 180 માંથી 88 જશે, તો કેટલા વધશે? 92. હવે માપ ખૂણો સી લખો, અથવા બધી રીતે લખી શકાય. જો આને લખી શકાય માપ ખૂણો સી કહો, અથવા સી ને લખવું હોય તો એમ લખી શકો ડી સીઈ, માપ ખૂણો ડી સીઈ, હા, અથવા ઈ સી ડી, ઈ સી ડી. આ ત્રણે ત્રણ શું છે? એકનું એક જ છે. માપ ખૂણો સી કહો, ડી સી કહો, ઈ સી ડી કહો, ત્રણે ત્રણ એકનું એક જ છે. તો અહીં આપણો હશે ત્રીજો દાખલો છે પૂરો થઈ છે. તો આજે આપણે સ્વાધ્યાય 6.3 નો ચોથા દાખલા વિશે અભ્યાસ કરીશું. આકૃતિમાં શું કીધું છે? રકમમાં આપેલ આકૃતિમાં જો રેખાઓ PQ અને RS, એક રેખા PQ છે, એક રેખા RS, કઈ બિંદુમાં છેદે છે? T બિંદુમાં છેદે છે કીધું છે. બીજું શું કીધું છે? તો PRT, PRT 40 આપી દીધું છે. જોજો PRT વચ્ચેનો આપણે કાઉન્ટ કરવાનું, વચ્ચે શું છે? R, વચ્ચે શું છે? P, વચ્ચે શું છે? S, વચ્ચે શું છે? Q, એ જ આપણે ખાસ કરીને કાઉન્ટ કરવાનું છે. આ બે આગળ પાછળ હોઈ શકે છે. હાલ PRT 40, PRT 40 આપી દીધું છે. બીજું શું આપ્યું છે? RPT, RPT 95 આપી દીધું છે. બીજું TSQ, TSQ 75 આપી દીધું છે. અને SQT આપણે આપણે આ શોધવાનું છે. તો મારે આ શોધવું હોય તો પેલા નહીં મળે, પણ મને આ મળી જશે. શા માટે આ મળી જશે? કે સાહેબ ત્રિકોણ છે PRT, ત્રિકોણ, ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો પહેલો જ મુદ્દો હું લખીશ, ત્રિકોણ PRT માં, ત્રિકોણ PRT માં, PRT માં ત્રણે ખૂણાનો સરવાળો, ત્રણે ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 180. હાલો ત્રણે ત્રણ ખૂણાનું મને નામ લખાવવાનું છે. હવે અહીં દાખલા તરીકે ભાઈ એક 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 આમ લખી નાખશું તો હાલશે? માપ ખૂણો P, માપ ખૂણો R, માપ ખૂણો 2, પણ ટી છે આમાંય છે ને આમાંય છે, એટલા માટે આપણે એમ લખશું નહીં. હાલો અલગ અલગ જ લખશું. મને P નું માપ લખાવો, P ખૂણો આવવો જોઈએ. તો અહીંથી શરૂઆત કરવી હોય તો અહીંથી, અહીંથી શરૂઆત, જો અહીંથી શરૂઆત કરવી હોય તો RPT એમાંય લખી શકશો, અથવા TPR જેમ લખો, આપણે ઘડિયાળની દિશામાં રહીએ. હાલો P ખૂણો મારે લખવો હોય તો RPT, તો પેલું RPT. હાલો T ખૂણો આવી ગયો, P ખૂણો સોરી, ટી ખૂણો લખાવવાનો છે, તો પીટીઆર, પીટીઆર.
હાલો હવે આર ખૂણો લખવાનો છે તો ટી આર પી માપ ખૂણો ટી આર પી બરાબર 180 ઓલરેડી આ ઈ જ છે હો પી ટી આર જે પી ટી અને આર હાલો આરપીટી જોજો આરપીટી પી વચ્ચે છે કેટલું માપ 95 તો અહીં લખી નાખીશ 95 હાલ પીટીઆર પીટીઆર મેળવવાનું છે ઇને જ રાખીશ પીટીઆર ટીઆરપી ટીઆરપી 40 બરાબર 180 આ બે નો સરવાળો કરું 95 ને 140 નો સરવાળો કરું તો 135 થશે કેટલા થશે 135 તો આમ લખો માપ ખૂણો પી ટી આર પ્લસ 135 બરાબર 180 135 ઓલી બાજુ જશે એટલે શું થશે માઇનસ તો હવે હું અહીં લખીશ માપ ખૂણો પી ટી આર બરાબર 180 માઇનસ 135 180 માંથી 135 જશે તો 35 ને 5 40 40 ને 80 એટલે 45 વધશે તો અહીં લખીશ હવે માપ ખૂણો પી ટી આર બરાબર 45 180 માંથી 135 જશે બાદબાકી કરી જ નાખું છું 180 માંથી 135 7 10 5 45 જ આવશે હા હવે સાહેબ અમને માપ મળી ગયું પી ટી આર આ માપ અમને મળી ગયું છે કેટલું મળ્યું 45 મળી આ ત્રણે ત્રણ નો પાછો સરવાળો કરો તો 180 જ થયો 95 ને 140 140 ને 4 180 હવે આ બે ખૂણા તો તમને કઈક યાદ છે અભિગુણો કહેવાય જોજે આ બે ખૂણા અભિગુણો કહેવાય હાલો હા સાહેબ ઈ બે ખૂણાને અભિગુણો કહેવાય તો આ ખૂણો કયો હતો તો હવે બે રેખા કઈ કઈ રેખા એક પીક્યુ અને આરએસ હવે પીક્યુ અને આરએસ રેખા ટી બિંદુ પાસે સ્પર્શે ટી બિંદુ આગળ છેદે છે પીક્યુ અને આરએસ કઈ રેખા આગળ ટી આગળ છેદે છે તો ટી આગળ સામ સામેના ખૂણા કેવા થશે અભિકોણો તો લખીશ ટી આગળ સામ સામેના ખૂણા અભિકોણ થશે સામ સામેના ખૂણા અભિકોણ થશે અભિકોણ થશે અભિકોણો હંમેશા કેવા હોય છે સમાન હોય છે તો હવે અભિકોણ હવે આનું માપ શું હતું પી ટી આર આનું માપ લખવું હોય તો અહીંથી લખી શકાય અહીંથી જો એસ ટી ક્યુ લખાવી શકો અથવા ક્યુ ટી એસ જે લખાવું હોય તે હાલો લખાવું છું શું થશે પી ટી આર માપ ખૂણો પી ટી આર બરાબર શું થશે એસ ટી ક્યુ એસ ટી ક્યુ શું થશે અભિકોણો હાલો અભિકોણો હંમેશા કેવા હોય સમાન હાલો પીટીઆર નું માપ તો આપણી પાસે છે કેટલું છે 45 તો આનું માપ કેટલું થશે 45 તો માપ ખૂણો એસ ટી ક્યુ પણ કેટલું થશે 45 થશે આનું માપ 45 હોય તો આનું માપ કેટલું થાય 45 હાલો સાહેબ અમને આ પર 45 મળી ગયો આ 45 હોય તો આ 45 હવે તો સાહેબ આ ત્રિકોણ નો આમાળી કેવો હતો એમાં બે ત્રિકોણ ના માપ આપણે યાદ હોય તો ત્રીજો નો સરવાળો મેળવી શકાય હા તો હવે આપણે હાલ કઈ ત્રિકોણ છે હવે જોજે અહીં જેમ આપણે કર્યું હતું એમ જ અહીં કઈ લેશું ટી એસ ક્યુ કઈ ત્રિકોણ ટી એસ ક્યુ અથવા એસ ટી ક્યુ જે લેવો હોય તે ત્રિકોણ કઈ ત્રિકોણ લેશું આપણે એસ ટી ક્યુ હાલો ત્રિકોણ એસ ટી ક્યુ ના ત્રણેય ખૂણાનો સરવાળો ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થઈ છે 180 હાલો મને ત્રણે ત્રણ ખૂણાના નામ લખવાના છે ટી ખૂણો ક્યુ ખૂણો અને એસ ખૂણો હાલો ટી આવતો હોય એવો પેલો લખાવો એસ ટી ક્યુ જોજો ટી આવતો હોય તો તમે લખાવો એસ ટી ક્યુ હાલો ક્યુ આવતો એવો લખાવો ટી ક્યુ એસ માપ ખૂણો ટી ક્યુ એસ હાલો એસ આવતો હોય લખાવો ક્યુ એસ ટી બરાબર
હાલો ત્રણે ત્રણ માંથી જે જેની વેલ્યુ લખાવો એસટીક્યુ એસટીક્યુ ટી વેલ્યુ વચ્ચે વચ્ચે જોવાનું છે આપણે આમાં ટી વચ્ચે છે આમાં ક્યુ વચ્ચે છે આમાં એસ વચ્ચે છે હાલો ટી ની વેલ્યુ શું છે ખાલી એ જોઈ લો 45 તો અહીં હું લખું છું 45 ક્યુ ની વેલ્યુ શું છે મેળવવાનું છે ટીક્યુએસ તો એમને એમ રહેવા દે ટીક્યુએસ ક્યુએસટી ક્યુએસટી 75 બરાબર 180 તો હવે શું થશે 75 ને 45 નો સરવાળો 75 ને 580 ને 120 તો માપ ખૂણો TQS 120 બરાબર 180 120 ઓલી બાજુ જાય એટલે શું થાય માઇનસ તો માપ ખૂણો TQS બરાબર 180 માઇનસ 120 180 માંથી 120 જાય એટલે કેટલા વધશે 60 તો માપ ખૂણો TQS બરાબર 60 જે આપણે શોધવાનું હતું તો ઘણા કે સાહેબ એસ ક્યુ ટી છે ભાઈ એસ ક્યુ ટી હોય કે ટી ક્યુ એસ હોય બે એક નો એક જ છે હાલો ફરી એક વાર સમજાવી દઉં છું ચોથો દાખલો શું કીધું છે આપેલ આકૃતિમાં પી ક્યુ અને આર એસ ટી બિંદુમાં સ્પર્શે છે હું આ ચેકી નાખું છું જેટલું લખ્યું છે એટલું એટલે પાછું વ્યવસ્થિત સમજાવવાની મજા આવે હાલો એટલી માહિતી લખેલી હતી પેલા હવે પી આર ટી આ તમને ત્રણ વેલ્યુ આપી દીધી છે તમારે મેળવવાનું છે તો પહેલા તો સાહેબ મને આ ત્રિકોણ દેખાય છે ને ત્રિકોણમાં બે બાજુ આપેલી હોય તો ત્રીજી બાજુ આરામથી મેળવી શકાય તો મેં લખ્યું છે પી આર ટી માં ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે 180 હાલો પી ખૂણાનું માપ લખાવું હોય તો આર પી ટી હાલો આર પી ટી હવે ટી નું લખાવું હોય તો ટી પી આર અથવા આમાં લખી શકાય ટી વચ્ચે આવવું જોઈએ પછી આર નું લખાવું હોય તો ટી આર પી 180 જે જનો આનું માપ 95 આપી દીધેલ છે પીટીઆર શોધવાનું છે આનું માપ 40 95 ને 40 135 ઓલી બાજુ જાય એટલે 45 આનું માપ કેટલું મળી ગયું 45 હવે જોતા વેત જ ખબર પડી જાય આનું માપ 45 હોય તો હામે કેટલું હોય 45 લખવું પડે કે પીટીઆર અને એસટીક્યુ પીટીઆર અને એસટીક્યુ અભિકોણો છે અભિકોણો કેવા હોય સમાન અભિકોણો કઈ રીતના બને એ મેં વધારે માહિતી દીધી છે હવે પીક્યુ અને આર એસ ટી બિંદુ આગળ સેદે છે જો સેદે છે ટી બિંદુ આગળ તો ટી બિંદુ આગળ જે સામસામેના ખૂણા હોય ને એને અભિકોણો કહેવાય છે અભિકોણો હંમેશા કેવા હોય છે સમાન હોય છે તો પીટીઆર નું માપ 45 હોય તો ઓલરેડી એસટીક્યુ નું માપ 45 હાલો મેં 45 લખી નાખ્યું હવે સાહેબ આ ત્રિકોણ ના પાસે આ માપ આપણે જોઈએ છે તો બે માપ તો આપણી પાસે આપી દીધેલ છે તો ત્રીજો માપ આપણે આરામથી મેળવી શકીએ તો એસટીક્યુ એસટીક્યુ ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો 180 હાલો ટી ખૂણો લખાવવાનો છે તો એસટીક્યુ લખી શકાય અથવા ક્યુટીએસ હાલો હું લખ્યું છે એસટીક્યુ પેલું હાલો ટી પૂરું થઈ ગયું ક્યુ ખૂણો લખાવો તો ક્યુ ખૂણો લખાવ શું થયું તો ટીક્યુએસ હાલો એસ ખૂણો લખાવો ક્યુએસટી થઈ ગયું ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો 180 આ માપ 45 આપી દીધું છે આ શોધવાનું છે આનું માપ 75 ને 45 120 ઓલી બાજુ જશે તો માઇનસ TQS અથવા ને એમ લખી શકાય SQT બરાબર 60 થશે આ રીતનો આપણો અહીં ચોથો દાખલો પૂરો થઈ છે જે સ્વાધ્યાય 6.3 નો પાંચમો દાખલો છે આપેલ આકૃતિમાં PQ લંબ PS આ નિશાની કહેવાની છે લંબ છે એનો મતલબ એમ થાય PQ રેખા અને PS રેખા વચ્ચે ખૂણો કેટલો હશે 90 જો PQ રેખા અને PS આ બંને વચ્ચે તો આનો મતલબ એમ થાય આ ખૂણો કેટલાનો છે 90 અથવા કાટખૂણો છે હાલ PS અને QR સમાન છે PS અને SR તમે જોઈ શકો છો PS અને SR ક્યાં છે PS અને SR કેવી છે PQ અને SR આ બંને રેખા કેવી છે એકબીજા સાથે સમાન છે પરસ્પર છેદતી નથી અને તમે લાંબા સુધી લંબાવો તો છેદતી નથી હાલ SQR તો તમે જોઈ શકો છો SQR 28 માપ તમને આપી દીધું છે બીજું છે QRT 65 QRT આનું માપ તમને 65 આપી દીધું છે તમને X અને Y તમારે શોધવાનો છે તો પહેલી વસ્તુ થશે હું આકૃતિને થોડીક લંબાવું છું ખાસ ધ્યાન રાખજો ક્યાં લંબાવું છું એ મહત્વનું છે હાલો સાહેબ આને હું સીધી રેખા એક લંબાવી દઉં આને હું શું થયું સીધી રેખા લંબાવી દઉં
તો સાહેબ આને તો હજી હું સીધી એક રેખા લંબાવી દઉં, થોડીક લાંબી હજી રેખા. અહીં શું હતું? ક્યુઆર ટી હતું ને, ક્યુઆર ટી. હાલો ટી અહીં સુધી લઈ લો છો, ક્યુઆર ટી. હવે સાહેબ આ બંને ખૂણા યુગ્મ કોણો નો થઈ? આ રેખા છે પી ક્યુ રેખા છે, આ એસઆર રેખા છે, અથવા અહીં લખવી તો હજી લખી શકું કોઈ પણ. આ બંને સાહેબ રેખા છે, એની વચ્ચે એક છેદિકા છે, તો સામસામેના ખૂણા યુગ્મ કોણો નો થાય, અંતઃયુગ્મ કોણો. આ તો થાય જ, તો હું લખીશ હવે કઈ રેખા? એક પી ક્યુ રેખા અને એસ ટી રેખા. હવે પી ક્યુ અને એસઆર, પી ક્યુ અને એસઆર સમાંતર રેખા છે. કદાચ એસઆર ની જગ્યાએ એસ ટી લખતો હોય કોઈ ફેર પડતો નથી. પી ક્યુ અને એસઆર સમાંતર રેખા છે અને તેની છેદિકા કઈ છે? એસઆર. તેની છેદિકા ક્યુઆર. પી ક્યુ અને એસઆર સમાંતર રેખા છે અને આ એની છેદિકા કોણ છે? ક્યુઆર ની છેદિકા, છેદિકા ક્યુઆર છે. હાલો તો હવે સામસામેના ખૂણા કેવા હશે? યુગ્મ ખૂણો. આખો ખૂણો મને લખાવજો, આખો ખૂણો ત્યારે ભેગો કરાવી દઉં. પી ક્યુ આર અથવા આર ક્યુ પી, તો અહીં લખીશ માપ ખૂણો પી ક્યુ આર, માપ ખૂણો પી ક્યુ આર બરાબર આ ખૂણો કયો થશે? તો સાહેબ લખાવો તો એમ લખી ક્યુ આર ટી અથવા ટી આર ક્યુ. તો લખીશ માપ ખૂણો ક્યુ આર ટી. આ સામસામેના ખૂણા કેવા હોય? યુગ્મ કોણો. તો અંતઃ યુગ્મ કોણો, અંદરની સાઈડ છે, બંને રેખાની અંદરની સાઈડ છે, તો અંતઃ યુગ્મ કોણો, અંતઃ યુગ્મ કોણો. તો નીચે લખો એટલે લખો યુગ્મ કોણો હંમેશા કેવા હોય છે? સમાન હોય છે. હું અહીં લખું છું યુગ્મ કોણો હંમેશા સમાન હોય છે, હંમેશા સમાન હોય છે. હાલ પી ક્યુ આર, હાલ પી ક્યુ આર ની જગ્યાએ કિંમત લખો એક્સ, આ બે નો સરવાળો કરવાનો છે. આ બે માં એક અજ્ઞાત કિંમત છે, એક આપણી જાણીતી કિંમત છે, તો બંને નો સરવાળો કરું શું હોય? હાલ આની જગ્યાએ કિંમત લખો પી ક્યુ આર ની જગ્યાએ એક્સ પ્લસ અઠ્યાવીસ. હાલ ક્યુ આર ટી ની કિંમત, ક્યુ આર ટી ની કિંમત કેટલી છે? પાસઠ. અઠ્યાવીસ આ બાજુ જશે એટલે શું થશે? માઇનસ. તો એક્સ બરાબર પાસઠ માઇનસ અઠ્યાવીસ, પાસઠ માંથી અઠ્યાવીસ જાય, સો માંથી પાંચ દસ, દસ ને પાંચ પંદર, માંથી આઠ જાય તો સાત, પાંચ માંથી બે જાય તો ત્રણ, કેટલી કિંમત આવશે? સાડત્રીસ કિંમત આવશે. તો એક્સ બરાબર સાડત્રીસ. હાલ સાહેબ એક્સ ની કિંમત તમને મળી ગઈ છે, હવે કોની કિંમત એક મેળવવાની છે? y ની કિંમત મેળવવાની છે. x ની જગ્યાએ લખી નાખું છું અહીં, આ x હતો ને એની જગ્યાએ કિંમત લખી નાખું છું સાડત્રીસ. કેટલી? સાડત્રીસ. હાલો હવે મારે સાહેબ y શોધવું તો આરામથી ન શોધી શકું. આ ત્રિકોણ સાહેબ મને દેખાય છે, જો આ ત્રિકોણ, ત્રિકોણના મને બે ખૂણાનો માપ તો યાદ છે, તો ઓટોમેટિક હું ત્રીજા ખૂણાનો માપ મેળવી શકું. હાલો કઈ બે ખૂણા છે, કઈ કઈ ત્રિકોણ થશે? પી ક્યુ એસ. તો હવે ત્રિકોણ લખીશ, ત્રિકોણ પી ક્યુ એસ ના ત્રણેય ખૂણાનો સરવાળો, ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે? એકસો એસી. પી ક્યુ એસ, પી ક્યુ એસ ના ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એસી. હાલો મને પી ખૂણો વચ્ચે આવવો જોઈએ, નામ લખાવવાનું છે પી ખૂણો વચ્ચે. હાલો એસ પી ક્યુ, માપ ખૂણો એસ પી ક્યુ, પી ખૂણો આવી ગયો. હાલો ક્યુ ખૂણો આવતો એવું લખાવો, તો પી ક્યુ એસ, પી ક્યુ એસ. હાલો મને એસ ખૂણો આવતો એવું લખાવો, ક્યુ એસ પી, ક્યુ એસ પી બરાબર એકસો એસી. પાછું કહી દઉં છું, ત્રિકોણ આ લીધું છે, બે ખૂણાના મને માપ જાણીતા હોય તો ઓટોમેટિક મને ત્રીજા ખૂણાનું માપ મળી જશે. હાલો ત્રિકોણ પી ખૂણાનું લખવું હોય તો અહીંથી શરૂઆત કરી શકાય, અહીંથી શરત મેં અહીંથી કરી છે એસ પી ક્યુ. હાલો એક ખૂણો, ક્યુ ખૂણાનું લખવું હોય તો પી ક્યુ એસ અથવા એસ ક્યુ પી, ક્યુ ખાલી વચ્ચે આવવું જોઈએ. એસ નું લખવું હોય તો
QSP હાલો SPQ આમાં વચ્ચેનું બિંદુ ધ્યાનમાં રાખવાનું છે આ P છે આ Q છે આ S છે હાલો આપણો માપય શું હતું PQS હાલો P ખૂણાનું માપ કેટલું છે 90 તો તમે અહીં લખી નાખશો 90 Q ખૂણાનું માપ કેટલું છે તો તમે ડાયરેક્ટ ડાયરેક્ટ કહેશો સાહેબ X હતું એટલે Q ખૂણાનું માપ ઓલરેડી X લખી નાખો હાલો X હતું S ખૂણાનું માપ Y હતું 180 હવે x બરાબર 37 મુકતા x બરાબર કેટલી કિંમત આવી 37 મુકતા x ની જગ્યાએ હું 37 મૂકી દઉં તો હવે શું થશે 90 + 37 + y = 180 90 માં 37 ઉમેરીશ 127 થશે 127 + y = 180 127 આ બાજુ જશે એટલે શું થશે માઇનસ તો y બરાબર 180 - 127 180 માંથી 127 બાદ કરું છું 8 માંથી 7 10 10 માંથી 7 જશે તો 3 7 માંથી 2 જાય તો 5 0 53 તો y ની કિંમત શું આવશે 53 y ની કિંમત શું આવશે 53 હાલો ફરી એકવાર દાખલો સમજાવી દઉં છું કઈ રીતનું મેં કર્યું છે શેકી નાખું છું બધું પાછું જેટલું લખ્યું છે એટલું બધું હાલો આ એટલું તમને આપી દીધું હતું આ માપ આપી દીધું છે આ માપ તમારે એક્સ અને વાય શોધવાનું છે તો પહેલું વહેલું મેં શું કર્યું આને લંબાવી નાખ્યું હાલો તો સાહેબ આ બે સીધી રેખા થઈ કઈ કઈ રેખા પી ક્યુ અને એસઆર મેં સીધી રેખા છે એની સેદિકા કોણ લખી QR સેદિકા છે સાહેબ આ સામસામેના ખૂણા કેવા હોય આ ખૂણો અને આ ખૂણો આ સામસામેના ખૂણા કેવા હોય યુગ્મ ખૂણો તો લખાવો PQR QRT અંતઃ યુગ્મ ખૂણો તો યુગ્મ ખૂણો હંમેશા કેવા હોય છે સમાન હોય છે તો PQR બરાબર શું લખી શકું X + 28 લખી શકું બે નો સરવાળો આના બરાબર 65 28 આ બાજુ જશે તો 65 માંથી 28 જશે તો એક્સ ની કિંમત શું આવી જશે 37 હાલો એક્સ આ મને એક્સ ની કિંમત મળી ગઈ હવે ત્રિકોણ લઈ લો તો પી ક્યુ એસ ત્રિકોણ હાલો તો પી ક્યુ એસ ના ત્રણેય ખૂણાનો સરવાળો 180 પી ખૂણો શરૂઆત કરવી એસ પી ક્યુ ક્યુ ની શરૂઆત કરવી તો પી ક્યુ એસ એસ ની શરૂઆત કરવી તો ક્યુ એસ પી ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો 180 આનું માપ 90 આપી દીધું છે આનું માપ એક્સ આનું માપ વાય બરાબર 180 એક્સ ની કિંમત તો ઓલરેડી આપણે મેળવી નાખી હતી કેટલી 37 તો એક્સ ની જગ્યાએ 37 મૂકી દઈશ 90 અને 37 127 થશે ઓલી બાજુ જશે તો માઇનસ થશે પ્લસ છે તો 180 માંથી 27 બાદ કરીશ તો વાય ની કિંમત મને મળી જશે વાય ની કિંમત શું છે 53 તો વિદ્યાર્થી મિત્રો આ આપણું 100.3 ના 5-5 દાખલા પૂરા થઈ છે છઠ્ઠો દાખલો ખાસ કરીને સાબિતીનો છે એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે સાબિતીનો દાખલો છે કોઈ રકમ આપેલી નથી આ આપણું ધોરણ 9 નું પ્રકરણ નંબર 6 રેખાઓ અને ખૂણાઓ ચેપ્ટર પૂરું થઈ છે થેન્ક યુ વેરી મચ જય ભવાની